રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોટ નજીક આવેલો મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં અને બસમાર હાલતમાં. રસ્તો ખરાબ હોય ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ આ ખાડામાં ઝાડવા મૂકી પોતાની ફરજ અદા કરી. ધોરાજીના કોટ નજીક આવેલા મુખ્ય રસ્તા અતિશય ખરાબ હોવાને કારણે મોસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે આ ખાડાઓને લઈને અકસ્માત ન થાય તે માટે એક સ્થાનિક વ્યક્તિએ આ ખાડા ઉપર ઝાડવા મૂકીને તંત્રને જગાડવા પોતાની ફરજ અદા કરી. ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે. ઘણા સમયથી કોટવાળો માર્ગ અતિશય ખરાબ હાલતમાં. તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ન ધરાતા સ્થાનિક વ્યક્તિ આ પડેલા ખાડામાં ઝાડ મૂકી અકસ્માત ન થાય તે માટે તંત્રને જગાડવા અનોખો પ્રયાસ કર્યો હતો. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી. આજે ધોરાજીના વિસ્તારમાં જે કોર્ટ પાસે કોર્ટવાળો રોડ છે એ અતિશય ગંભીર હાલતમાં છે. મોટા ખાડા પડી ગયેલા છે અને ગમે ત્યારે જાનહાની અકસ્માત થાય તેવો ભય છે. આ રોડ ઉપરથી જૂનાગઢ રોડનું કામ ચાલુ હોવાના કારણે એસટી, ટ્રાવેલ્સો, ટેન્કરો તેમજ અનેક વાહનો અહીંથી જ પ્રસાર થાય છે જૂનાગઢ જવા માટે. ત્યારે આ કોર્ટની સામે જ મસ્ત મોટા ખાડા પડી ગયા છે. કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે જે કોન્ટ્રાક્ટરના જવાબદારી હોય છે, રોડ બન્યા પછી ખાડા પડે તો તરત પાછું રિપેરિંગ કરવાના, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ કાર્યવાહી કે કોઈ રોડ બનાવવામાં ન આવે, જેથી કરીને અહીંના એક યુવાન છે કયુભાઈ કરીને, એને રોડમાં અકસ્માત ન થાય અને લોકોની જાનહાની ન થાય જેના કારણે વચ્ચે રોડ વચ્ચે જાળવા રાખી અને લોકોની સેફટી માટે એને ઝાડવા ખાડા પાસે મૂકેલા, જેથી કરીને સેફટી માણસોની જળવાઈ રહે. તમારે શું માંગણી છે? અમારી માંગણી એ છે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા જે તાત્કાલિક રોડ પડ્યા છે, રોડમાં ખાડા પડ્યા છે, એ ખાડા રિપેરિંગ કરવામાં આવે જેથી કરીને અકસ્માત ન થાય. અને આ વિસ્તારના જે ધારાસભ્ય છે એ ચૂંટણી પછી ગાયબ થઈ ગયેલા છે. ધારાસભ્ય પણ આમાં રંગ ત્રસ લઈને અત્યારે વહીવટદાર શાસન છે ત્યારે ધારાસભ્ય પણ નગરપાલિકાને સૂચના આપીને રોડનું કામ તાત્કાલિક કરાવવું જોઈએ. અલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.